ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ, ઓહો, સંકલનમાંથી પધારે છે ભાઈ. હવે એમના માટે જો બહાર ઇની એક્સ છે તો બને ત્યાં સુધી વિધેય અને વિધેયનું વિકલન પ્રગટ હશે જ. ન હોય તો હવન કરીને પ્રગટ કરવું, પણ વિકલન અંદર પ્રગટ દેખાવું જ જોઈએ. છે જ અહીંયા, જુઓ, સરખું ખાલી વ્યવસ્થિત લખતા શીખી જઈએ આપણે, અને હું અને તમે બે, એટલે છે જ. આ 1/x અંદર આપો એટલે પહેલું તો જુઓ, 1/x નામનું વિધેય દેખાય. 1/x વચ્ચે નિશાની પ્લસ છે તો પ્લસ કર મિત્ર, વચ્ચે પ્લસ. હવે એક્સ લોગ એક્સના છેદમાં એક્સમાંથી એક્સ તો ઉડી જાય, તો વધે ખાલી લોગ એક્સ. હવે જો તમે તૈયાર મિત્રો હોય તો ખબર જ હોય કે કોનું વિકલન કોણ છે. તો ભાઈબંધ, 11મા ધોરણથી આપણે તૈયાર કરતા આવીએ છીએ કે લોગ એક્સનું વિકલન 1/x છે. એટલે કે મિત્ર, આ તમારું વિધેય રહેશે અને આ તમારા વિધેયનું વિકલન કહેવાય. તો તમારો આન્સર શું હોય? તો તમારો આન્સર હોય e^x × વિધેય + c. તો ફાઈનલી ઓવર એન્ડ આઉટ, e^x વિધેય તરીકે છે, લોગ એક્સ e^x log x તમારા પ્રશ્નનો આન્સર છે. એકાદો ઓપ્શન હોય તો ફટાફટ એને ટીક કરીને મોજ કરો મિત્રો. e^x log x તમારા પ્રશ્નનો આન્સર રહેશે. ક્લિયર છે?